દર્શક મિત્રો રજૂઆત આઈપીએલ બે હાજર એકવીસ કાર્યક્રમ કાર્યક્રમની જે આજે શરૂઆત થઈ છે અને તેના લઈને જે ક્યાંક જે રમત રસિયાઓમાં એક ઉત્સાહનો માહોલ તો ચોક્કસ જોવા મળતો હોય છે કારણ કે ફરી એકવાર આઈપીએલની શરૂઆત થઈ જઈ રહી છે અને આજથી જો વાત કરીએ તો છે એક બે દોઢ મહિના સુધી જે આ મેચો ચાલવાની છે ને તેમાં પણ અત્યારે ક્યાંક વધી જવાનો છે કારણ કે ફરી એકવાર જે માહી ખેલ વિરાટ કોહલી જે અત્યારે રમી રહ્યો છે વિરાટ કોહલી એબીડી વિલર્સની પાર્ટનરશીપ કગીસો રબાડાની બોલિંગ એ દરેક વસ્તુ જોવા મળશે સાથે સાથે જે એન્ટરટેનમેન્ટ તો હશે જ પરંતુ તેની સાથે એક રોમાંસ પણ જોવા મળશે કે આ વખતે કઈ ટીમ જીતશે ને કઈ ટીમ હારશે કઈ ટીમ રનર્સઅપ રહેશે કોની બોલિંગ સારામાં સારી રહેશે કોની બેટિંગ સારામાં સારી રહેશે તે દરેક ઉપર આપણે ચર્ચા વિચારણા તો કરતા હોઈએ છીએ તેની સાથે દર્શક મિત્રો જ્યારે આજની વાત કરવામાં આવે તો આ વખતે જે પણ આઠ ટીમો છે ને તેમાં નવા પ્લેયર્સને ક્યાંક એડ કરવામાં આવી રહ્યા છે ને નવા પ્લેયર્સનું આ વખતનું પરફોર્મન્સ કેવા પ્રકારનું રહેશે કઈ કઈ મેચમાં તેમને સ્થાન મળશે કઈ ટીમની સામે સ્થાન મળશે તે પણ જોવાનું રહ્યું અને તેની સાથે જો આજની વાત કરવામાં આવે તો આઈપીએલ બે હજાર એકવીસની જે શરૂઆત થઈ રહી છે ને તેમાં પણ આઈપીએલ બે હજાર વીસના

ચાર વાર જે આઈપીએલનું ટાઇટલ લઈ ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સની સામે છે અને તેની સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કે જેઓ ત્રણ વાર તો રનર્સઅપ રહી ચૂક્યા છે અત્યારે હાલ સુધીમાં અને તેમાં પણ જો આ વખતની વાત કરીએ તો આ બે હાજર એકવીસ જે આઈપીએલ બે હાજર એકવીસની શરૂઆત થઈ રહી છે તો હવે જોવાનું એ રહ્યું કે આ વખતે કઈ ટીમ વિનર રહેશે અને કઈ ટીમ રનર્સ અપ રહેશે તેની સાથે આ દરેક મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોક મિસ્ત્રી કે જે સ્પોર્ટ્સ એક્સપર્ટ જે અશોકભાઈ સૌથી પેલા તો આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ

ઘણા બધા વિઘ્નો નડ્યા છે કારણ કે જે રીતે કોરોનાનું સંક્રમણ ચાલી રહ્યું છે જે રીતે કોરોનાની પરિસ્થિતિઓ છે ઘણા બધા જેને કહેવાય બાયોબલમાં લોકોને રહેવાનું છે એ સાથે સાથે જ જે જે સેન્ટર્સ પણ મેચો રમાવાની છે એ સેન્ટર્સની ક્યાંક એ મેદાનોની વાત કરીએ તો ક્યાંક ત્યાં આગળ સંક્રમણ જોવા મળ્યું છે એટલે ઘણી બધી તકલીફો છે પણ તે છતાંય આઈપીએલ બે હજાર એકવીસ શરૂ થઈ રહી છે દોસ્તો ગયા વખતે પણ જે પરિસ્થિતિનું નિર્માણ હતું આ જ રીતે હતું અને ક્યાંક ને ક્યાંક એમાં બહુ જ સરસ રીતે આઈપીએલ રમાડી અને ત્યાર પછી બીસીસીઆઈનો કોન્ફિડન્સ કદાચ વધ્યો કે આપણે આ પરિસ્થિતિમાં એટલે કે પ્રેક્ષકો વિનાની આઈપીએલ સફળતાપૂર્વક ભારતમાં રમાડી શકીએ ખરા ખાસ જોવા જઈએ તો ત્યાર પછી જ્યારે આઈપીએલનું ડિક્લેરેશન થયું ત્યાર પછી જે રીતે વધારો થયો છે કોરોનાના કેસીસની અંદર ચિંતા ચોક્કસ જન્માવે છે પણ અત્યારના તબક્કામાં જે લેટેસ્ટ ઇન્ફોર્મેશન એ પણ આવી રહી છે કે લાસ્ટ ટાઈમ જેમ કે પત્રકારોને સ્ટેડિયમમાં જવાની છૂટ હતી આ વખતે એ છૂટ પણ બંધ કરવામાં આવી છે એટલે ઘણા બધા રેસ્ટ્રિક્શન્સ સાથે આઈપીએલ શરૂ થવા જઈ રહી છે એટલે ઘણી બાબતો પણ એક વસ્તુ ચોક્કસ છે કે પ્રેક્ષકો વિનાના આઈપીએલ વિનાની આઈપીએલમાં ક્યાંક ને ક્યાંક રનોની રફતાર પણ એવી જોવા મળી છે ચોગ્ગા છગ્ગા પણ એવા જ જોવા મળ્યા છે વિકેટોની મારામારી પણ એવી જ જોવા મળી છે અને ક્યાંક મોટી મોટી પાર્ટનરશિપ પણ થઈ છે ક્યાંક છેલ્લી ઓવર સુધી મેચ જાય છે ક્યાંક નવી પરિસ્થિતિઓનું નિર્ધારણ થાય છે એટલે ક્યાંક જોવા જઈએ તો રોમાંચ જે નોર્મલ હોવો જોઈએ પ્રેક્ષક હોય ત્યારે અને પ્રેક્ષક હોય તેમાં ક્યાંય ફેર પડ્યો નથી બીજી અગત્યની વાત કે સૌથી વધારે વ્યુઅરશીપ ગયા વખતે એ આઈપીએલને મળી છે કારણ કે જે પરિ જે વ્યુઅરશીપ હતી એના કરતાં પણ પચીસ ટકા વ્યુઅરશીપ વધારે જોવા મળી છે આજ વખતે આપણને સુપર ઓવર્સ જોવા મળી ગયા વખતે જ્યારે પરિસ્થિતિ સેમ હતી ત્યારે એટલે ઓવરઓલ જોવા જઈએ તો આ પ્રકારની પરિસ્થિતિઓમાં પણ દરેકે દરેક ટીમના ખેલાડીઓ બાયો બબલમાં સર્વશ્રેષ્ઠ રમત દાખવે છે અને એન્ટરટેનિંગ પાર્ટની જો વાત કરીએ તો આઈ થિંક ધે ડુ એન્ટરટેઇન ધ ક્રાઉડ ફૂલ્લી એટલે એક વસ્તુ ક્રાઉડ ભલે મેદાનમાં નથી પણ હું માનું છું કે ઘરમાં બધા જ આ મેચોને જુએ છે ફોલો કરે છે એના રેકોર્ડ્સને ફોલો કરે છે ખેલાડીઓને ફોલો કરે છે અને ક્યાંક ને ક્યાંક એ જ સફળતાની ચાવી છે કે ભલે પ્રેક્ષકો મેદાન ઉપર ન જાય પણ ઘરમાં આને જોનારો વર્ક એ દિવસે ને દિવસે વધતો જ જાય દેટ્સ અ મેટર ઓફ ફેક્ટ એકચ્યુલી પરિસ્થિતિઓ ભલે ગમે તેવી હોય આઈપીએલ આજથી શરૂ થઈ રહી છે યજ્ઞ બિલકુલ એક બાજુ આઈપીએલ બે હજાર એકવીસનો જે રોમાંચ તો જોવા મળતો હોય છે તેની સાથે અશોકભાઈ આપણે વાત કરીએ પહેલાં તો આઈપીએલ બે હજાર વીસની અને તેની સાથે અત્યાર સુધી જે પણ પરિસ્થિતિ સર્જાઈ ક્યાંક જે ચેન્નાઈ સુપર કિંગ ત્રણ વાર જે ટાઇટલ લઈ ચૂક્યું છે મુંબઈ ઇન્ડિયન્સ સૌથી વધુ ચાર વખત કોલકત્તા બે વખત હૈદરાબાદ અને રાજસ્થાન એક એક વખત શું કહેશો પે પહેલાંની પરિસ્થિતિને લઈને અને જ્યારે આઈપીએલ બે હજાર વીસ હતી જે અબુધાબી ખાતે અને દુબઈ ખાતે જે રમાવામાં આવી હતી તેમાં પણ જે લસિત

દિવસે દિવસે જબરજસ્ત થતું જાય છે કારણ કે ટીમની અંદર એક ને એક યુવા ખેલાડીઓ ઉમેરાતા જાય છે એની સામે ચેન્નાઈ સુપર કિંગ શરૂઆતની મેચ ડેફિનેટલી ચેન્નાઈ સુપર કિંગ જીતી હતી પણ હું માનું છું કે ગયા વખતે ચેન્નાઈ સુપર કિંગ સાતમા ક્રમે રહી જ હતી એટલે સૌથી ખરાબ પરિસ્થિતિ એ ગયા વર્ષે હતી ચેન્નાઈ સુપર કિંગની જો આપણે વાત કરીએ તો અને ખાસ કરીને દિલ્હીની ટીમે જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું હૈદરાબાદની ટીમે જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું વિરાટ કોહલીની ટીમે જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું અને મુંબઈ ઇન્ડિયન્સ આ ચાર ટીમો ફાઇનલ્સમાં આવી હતી અને જે રીતે ફાઇનલ્સ રોહિત શર્માની ટીમે જીતી છે ઓફકોર્સ બધાને હતું કે એ ટીમ જીતશે અને એ ટીમ જીતી એટલે ક્યાંક કહેવાય કે સંપૂર્ણ પ્રોફેશનલિઝમથી રમતી ટીમ તરીકે જો કોઈ ટીમને આપણે ગણવી હોય તો એ મુંબઈ ઇન્ડિયન્સને ગણવી પડે કારણ કે એના સાથે દિગ્ગજો જેટલા બધા જોડાયેલા છે શ્રીલંકાના મહિલા જયવર્ધને હોય કે સચિન તેંડુલકર હોય તો આ બધા દિગ્ગજો મુંબઈ ઇન્ડિયન્સની સાથે જે બધાના આઈડિયા બધાનો દિમાગ એની પાછળ વપરાય છે અને ખાસ કરીને એ લોકો સિલેક્શન જે કરે છે ખેલાડીઓનું એ સિલેક્શન એટલું જબરજસ્ત હોય છે કે તમે એક નહીં તો બીજો ખેલાડી બીજો નહીં ત્રીજો આઠમાં ક્રમ સુધી એ લોકોની બેટિંગ છે અને એ બી જબરજસ્ત એ લોકો એ કરે છે એટલે ગયા વખતની જો વાત કરીએ તો પાંચમી વાર ચેમ્પિયનશીપ પહેલાં લીધી હતી સતત બે વખત મુંબઈ ઇન્ડિયન્સ જીતી છે આ વખતે હેટ્રિક કરવા માટે મેદાને ઉતરશે કે આગળ શું થશે અથવા તો મુંબઈ ઇન્ડિયન્સ કેટલે સુધી પહોંચશે તો જોવું રહ્યું પણ શરૂઆતની મેચો ગુમાવ્યા છતાં પણ ફાઇનલ રમીને ટ્રોફી જીતે એવી ટીમ હોય તો મુંબઈ ઇન્ડિયન્સ શરૂઆતની ઘણી બધી મેચો ગુમાવી દીધી હતી મુંબઈ ઇન્ડિયન્સે પણ તે છતાંય એ લોકો ચેમ્પિયન બન્યા એટલે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ અને ગયા ગયા સિઝનની જો વાત કરીએ તો દિલ્હીએ બહુ જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું એ જ પ્રમાણે હૈદરાબાદે સારું પ્રદર્શન કર્યું હતું બેંગ્લોર પણ સારું રમ્યું હતું એટલે આ બધી ટીમોને આપણે કરવી પડે ક્યાંક ને ક્યાંક કલકત્તાની ટીમ રાજસ્થાનની ટીમ આ બધી ટીમો જે પ્રમાણે એટલે એમણે ટાઇટલ જીત્યા છે અથવા તો જે આગળ વધ્યા છે એ પ્રમાણે કન્ટિન્યુ કરી શક્યા નહોતા જી બિલકુલ એક બાજુ જે ગઈ વખતની સિઝનની વાત કરીએ તો એમાં મુંબઈ ઇન્ડિયન્સે ક્યાંક પહેલાં તો હાર મેળવી હતી પરંતુ તેની બાદ એક બાદ એક જે જીત હાંસલ કરીને ટ્રોફી પણ તેઓ લઈ ગયા હતા અશોકભાઈ વાત કરીએ હવે આ વખતની સિઝનની આઈપીએલ બે હજાર એકવીસમાં જે રોમાંચક તો જે જોવા મળી રહી છે પરંતુ તેની સાથે સૌથી પહેલાં આપણે વાત કરીએ નવા પ્લેયર્સને જે ઉમેર્યા છે અને તેમાં પણ સૌથી પહેલી વાત કરીએ મુંબઈ ઇન્ડિયન્સની તો મુંબઈ ઇન્ડિયન્સમાં જે એડમ મિલ્નર તેમની સાથે પિયુષ ચાવલા અર્જુન તેંડુલકર માર્કો જેન્સન એ દરેક જે નવા પ્લેયર્સ આવ્યા છે સૌથી પહેલી વાત તો અર્જુન તેંદુલકરને લઈને હું પૂછવા માંગીશ કે શું લાગી રહ્યું છે કઈ ટીમની સામે તેમને અત્યારે તો ચાન્સ આપવામાં આવશે ને આ વખતનું જે સૌથી પહેલી એક શરૂઆત થઈ રહી છે એક નવા પ્લેયરને આઈપીએલમાં અને દરેક લોકોની જ્યારે ઓપ્શન થતી હતી ત્યારથી જ એમની ઉપર નજર હતી શું કહેશો નહીં બિલકુલ ઓક્શનમાં બહુ છેલ્લું નામ જો કે એનું લેવામાં આવ્યું છે કારણ કે જે રીતે એની કેરિયર રહી છે અત્યાર સુધીની એ કેરિયરમાં ક્યાંક એટલો મોટો ઉછાળ જોવા મળ્યો નથી કે બહુ જબરજસ્ત વિકેટો લીધી હોય કે બહુ જ બધા રન થયા હોય એટલે ક્યાંક ને ક્યાંક તેંદુલકર સરનેમ છે અને એ જો રમે કારણ કે જ્યારે પણ આ ખેલાડીઓ રમતા હોય છે ત્યારે એમની ઉપર એક ભાર હોય છે કે એમને એક નામ કેરી કરવાનું છે કે એ નામ છે સચિન તેંડુલકરનું સો એ પ્રેશર એક અલગ હોય છે અને એ પ્રેશરમાં જ ક્યાંક ને ક્યાંક એ લોકોનું પ્રદર્શન જોઈએ એટલું જબરજસ્ત બનતું નથી એક લેવલ સુધી પહોંચ્યા પછી શરૂઆતના તબક્કામાં જ્યારે તમે રમતા હોય ત્યારે તમને સક્સેસ મળે કારણ કે એ વખતે બહુ મોટું એ નથી બટ વેન યુ એન્ટર ધ ઇન્ટરનેશનલ એ એટલે કે આઈપીએલ અથવા તો નેશનલ ટીમમાં જ્યારે સિલેક્ટ થાવ તે વખતે તમારી ઉપર આ પરફોર્મન્સનો ભાર પરફોર્મન્સનો ભાર હોય છે એટલે ખેર એને ટીમમાં સમાવશે તો ખરા શરૂઆતની મેચોમાં કદાચ એને તક આપી પણ દે એનો કોઈ એસ નથી પણ એની પાસેથી અપેક્ષા રાખવી કે ભાઈ એ તમને છગ્ગા મારીને મેચ જીતાડે કે ટ્રેન્ટ બોલ્ટ જેવી બોલિંગ કરીને વિકેટો અપાવે આઈ ડોન્ટ થિંક એની જેટલી જે સ્પીડ જે સ્પીડે બોલિંગ કરે છે અને જે રીતે બેટિંગ કરે છે એમાં ક્યાંય આ બધી વસ્તુ સુસંગત થતી હોય તે છતાંય ખેર દરેક ખેલાડીને ચાન્સ મળવો બહુ મહત્ત્વનો છે એને જો ચાન્સ મળે છે અને ચાન્સને કઈ રીતે એન્કેશ કરે છે કારણ કે તમે એકવાર ટીમ સુધી આવી જાઓ પણ ત્યાર પછી તો તમારું પરફોર્મન્સ જ બોલતું હોય છે એટલે એ અગત્યની વાત છે કે કેટલું સારું સુનિલ ગાવસ્કરના સન પણ રોહન ગાવસ્કર આવ્યા હતા પણ નહીં ચાલ્યા તો પછી ધન હી બીકમ એ કોમેન્ટેટર એટલે બની શકે કે આ તો યુવા ખેલાડી છે એની પાસે હજુ લાંબી કેરિયર પડી છે હી ઇઝ ડુઇંગ વેરી વેલ સારું એનું પ્રદર્શન છે પણ તે છતાંય જ્યારે તમે એકદમ એક્સપોઝ થાવ છો દુનિયાના શ્રેષ્ઠ બોલિંગ એટેક સામે દુનિયાની શ્રેષ્ઠ બેટિંગ એટેક સામે તે વખતે તમારું પ્રદર્શન કેટલું સારું રહે છે એ જોવું રહ્યું કારણ કે એ જ પ્રમાણે જેમ પૃથ્વી શોની વાત કરીએ તો પૃથ્વી શોનું પણ પ્રદર્શન એવું જોવા મળ્યું હતું કે શરૂઆતમાં ના ચાલ્યો પછી તેને અગેન પ્લેડ એટલે આ બધી વસ્તુઓ જે છે એકવાર રમે નીવડે વખાણે ના જેવું છે એટલે કેટલું સારું રમે અચ્છા બીજી તમે વાત કરી કે એના મુંબઈની ટીમમાં જેટલા ખેલાડીઓને ટીમમાં લેવામાં આવ્યા છે નવા ખરીદાયા હું નથી માનતો કે એમનું કોઈનું પણ સ્થાન એ ફાઇનલ ઇલેવનમાં બને છે કારણ કે એમની ફાઇનલ ઇલેવન જ એટલી જબરજસ્ત છે કે એમાં કોઈ વ્યક્તિને તમે છોડી શકો એમ છો નહીં બિલકુલ એટલે એમનું જે આખી આખી જે એની બેટ્સમેનો બોલિંગ તમે જુઓ બેટ્સમેનો તમે જુઓ તેવા જબરજસ્ત છે કે રોહિત શર્મા જે ક્વિન્ટન નીકો ખેર શરૂઆતમાં નથી જોડાવાનો ત્યાર પછી સૂર્યકુમાર યાદવ છે ઈશાન કિશન છે બે પંડ્યા બ્રધર્સ છે તો ક્યાં તમે કયા ખેલાડીને પોલાડ છે ત્યાર પછી તમારી પાસે ટ્રેન્ટ બોલ્ટ એ બધા બોલર્સ છે તમારી પાસે તો ક્યાં એમનું સ્થાન બને એટલે હું માનું છું કે નવા જે ખેલાડીઓ લેવામાં આવ્યા છે એમનું કોઈનું સ્થાન ફાઇનલ ઇલેવનમાં બનવાની શક્યતા ઓછી દેખાય છે સિવાય કે પછી કોઈ ડિસિઝન એમ લે કે શરૂઆતની મેચો છે આવો આપણે જે નવા લીધેલા ખેલાડીઓને આપણે રમાડીએ તો અલગ વસ્તુ છે બિલકુલ એક બાજુ ક્યાંક જે ખરીદેલ અત્યારે ખેલાડીઓ તમે કહ્યું કે ના મુંબઈ ઇન્ડિયન્સમાં તો અત્યારે પ્લેઈંગ ઇલેવન ક્યાંક રેડી જોવા મળી રહી છે તેમાં કોઈ ચેન્જીસ થશે નહીં સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તેમાં જે ખરીદેલ ખેલાડીઓ છે તેમાં સૌથી મોટી તો નજર પડતી હોય છે ગ્લેન મેક્સવેલ ઉપર ગ્લેન મેક્સવેલનું આ વખતનું પરફોર્મન્સ કેવું રહેશે તેમના દ્વારા પહેલાં જે પંજાબમાં પણ હતા અને તેમના દ્વારા પણ જે બહુ સારું પ્રદર્શન આપવામાં આવ્યું હતું આ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં કેવા પ્રકારનું પ્રદર્શન આપશે કારણ કે ખરીદેલ ખેલાડીઓની વાત કે ગ્લેન મેક્સવેલ ડેનિયલ ક્રિશ્ચન જેમિસન સચિન બેબી રજત પાટીદાર મોહમ્મદ અઝરુદ્દીન સુયેશ પ્રભુદેસાઈ કેસ ભારત આ ખરીદેલ ખેલાડીઓ માટે આપ શું કહેશો કારણ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અત્યાર સુધી તો રનર્સ અપ ટીમ રહ્યું છે એક એવાર કહી શકાય કે વિનિંગ ટાઈટલ સુધી પહોંચી પણ નથી શકી ખેર ચાર વાર આ ટીમ ફાઇનલ રમી છે એટલે પોટેન્શિયલ તો ડેફિનેટલી છે પણ એ પોટેન્શિયલને ફાઇનલ સુધી લઈ જવું અને જીતવું એ બહુ અગત્યની બાબત છે કેલ જેનિસન જે ફાસ્ટ બોલરને ટીમમાં સમાવવામાં આવ્યો છે આઈ થિંક એને બહુ જ મોટા રૂપિયા આપીને ખરીદવામાં આવ્યો છે એટલે હી વિલ ડેફિનેટલી પ્લે ઇન ધ ઇલેવન ત્યાર પછી તમારી પાસે સૈની છે સિરાજ છે તો આપણે જાણીએ છીએ સૌથી અગત્યની વાત છે કે ચેન્નઈમાં જે મેચ છે એટલે ચેન્નઈમાં મેચમાં સ્પિનરોનું વર્ચસ્વ રહેવાની સંપૂર્ણ શક્યતા છે એટલે ચહલ પણ રમશે વિરાટ કોહલી અને પડિકલ ઓપનિંગ કરશે કારણ કે વિરાટ કોહલી ઓપનિંગ કરે છે એટલા માટે એબીડી છે મેક્સવેલને ચોથા ક્રમે મૂક્યો અહીંયા લાગે છે કારણ કે મેક્સવેલ એ ગઈ સિઝનમાં સદંતર નિષ્ફળ નીવડેલો ખેલાડી છે એને આટલા બધા પૈસા ખર્ચીને પણ પાછો લાવવામાં આવ્યો છે આ ટીમમાં એટલે પહેલી વસ્તુ એ છે કે મેક્સવેલ કેટલું સારું કામ કરી શકે છે કેટલા રન કરી શકે છે એ જોવું રહ્યું હવે બે વસ્તુ બને છે કે ડેથ ઓવર્સમાં જ્યારે રમવાનું હોય તો મેક્સવેલ ચાલતો નથી જ્યારે રન રેટ વધારવાનો હોય તે વખતે એટલે એને જેટલો બને એટલો જો વિરાટ કોહલી શરૂઆતના તબક્કામાં એટલે ત્રીજા ચોથા ક્રમે જો એની પાસે બેટિંગ કરાવશે તો એના સારા પરિણામો મેળવી શકશે એ વખતે તો ખેર એણે માફી પણ માગી હતી કે એલ રાહુલની કે સોરી હું રમી શક્યો નથી પછી ઓસ્ટ્રેલિયામાં જઈને એણે સેન્ચુરી પણ મારી હતી હવે આ આટલા બધા પૈસામાં ફરી એકવાર ટીમમાં આવ્યો છે ત્યારે એ શું ડિલિવર કારણ કે અલ્ટિમેટલી એની એટલી બધી ટીમો બદલાઈ ગઈ છે યજ્ઞ કે દરેક લગભગ ટીમોમાં એ રમી ચૂક્યો છે અને ક્યાંય એનું પ્રદર્શન એવું જબરજસ્ત જોવા મળ્યું આ યસ ધેર વોઝ અ ટાઈમ એક જમાનો હતો કે ગ્લેન મેક્સવેલ આવે એટલે તમારે છગ્ગા ચોગ્ગા એ મારી શકે કોઈપણ જગ્યાએ છગ્ગા ચોગ્ગા મારી શકે યસ ઇટ ઇઝ ઓલ પાસ્ટ અત્યારે રિસન્ટ પાસ્ટમાં કોઈ સારો આપણને જોવા મળ્યો નથી એટલે હજરુદ્દીન વિકેટકીપર છે એટલે ત્યાર પછી એ આવશે ડેનિયલ ક્રિશ્ચન અને પછી વોશિંગ્ટન સુંદર અને પછી બોલર્સ એટલે અહીં આગળ સૌથી તો જેનિસનનો પહેલી વાત કરીએ આપણે અને ત્યાર પછી જો આપણે કર્યું હજરુદ્દીન વિકેટકીપર તરીકે ડેફિનેટલી રમશે અને મેક્સવેલને કયા સ્થાને રમાડે છે એ નહીં થાય અને એ રમશે અને જો નિષ્ફળ જશે તો શું એના બેકઅપ કયા છે એ પછી એમને વિચારવા પડશે એટલે સૌથી પહેલાં ગ્લેન મેક્સવેલ અને જેનિસન આ બંનેના પ્રદર્શન ઉપર વિરાટ કોહલી આજના દિવસે તો એ ડેફિનેટલી રમાડશે બંનેને અને એન્સ્યોર કરશે કે લોકો કેવું પ્રદર્શન કરે જ એ લોકો ટચમાં છે કે નહીં કારણ કે ગયા વખતે કલકત્તા એ બહુ જબરજસ્ત એ કરીને વર્લ્ડનો નંબર વન બોલરને લઈ આવ્યા હતા પણ ચાલ્યો જ નહીં એઝ નોટ એબલ ટુ ટેક ટુક એટલે ગમે તેટલો સારો બોલર હોય વર્લ્ડનો શ્રેષ્ઠ બોલર હોય પણ જો તમારી પાસે એ વિકેટ ના લઈ શકે તો એ કામનો નથી હોતો અને એવા બીજા ખેલાડીઓ છે કે જે બે ડગલા દોડતા હોય છતાં એ વિકેટ લઈ શકતા હોય તો ડેફિનેટલી એ વધારે કામના હોય છે તો અહીંયા એ જોવું રહેશે કે ટીમ કોમ્બિનેશન વિરાટ કોહલી કયો કરે છે કેવું કરે છે કારણ ગયા વખતની જે તમે જોઈ આઈપીએલ અને વિરાટ કોહલીની ટીમનું પ્રદર્શન એમાં ઇન્કન્સિસ્ટન્સી બહુ જણાઈ એબીડી વિલર્સ ભલે પાછળ રમે છે તો બહુ જબરજસ્ત રમે છે બસોની એવરેજથી રમે છે એકસો પંચ્યાસીની આસપાસની એવરેજથી રમે છે એટલે એને મને લાગે છે કે પાંચમા છઠ્ઠા ક્રમે ઉતારે પાંચમા ક્રમે તો આઈ થિંક યુ વિલ એબલ ટુ ડિલિવર બેટર ચેમ્પિયન થવું હોય તો ચેમ્પિયન થવા માટે ટીમનું કોમ્બિનેશન જરૂરી છે બિલકુલ એ ટીમના કોમ્બિનેશનમાં તમારી પાસે ફાસ્ટ બોલર્સ સ્પિનર્સ અને બેટ્સમેન પાંચ કે છ એવા જબરજસ્ત બેટ્સમેન જોઈએ કે જે તેમને સારું સારી શરૂઆત અપાઈ શકે એ પર્ટિક્યુલરમાં તમે જુઓ તો વિરાટ કોહલી સારું હી ઇઝ નોટ કન્સિસ્ટન્ટ લેટ બી વેરી ફ્રેન્ક આઈપીએલની મેચોમાં એની જે એવરેજ છે એનો સ્ટ્રાઇક રેટ પણ એકસો સત્તરનો છે એકસો સત્તર એકસો અઢારની આસપાસ સો હી ઇઝ નોટ એટ ઓલ ઇન ઇન દેટ ગ્રેટ ફોર્મ એટલે પહેલી વસ્તુ એ પણ એ ડિસન્ટ બેટ્સમેન વર્લ્ડ ક્લાસ બેટ્સમેન ઇફ ઇ સ્ટાર્ટ ગોઈંગ તો એને કોઈ રોકી શકે એમ નથી એટલે પહેલી વસ્તુ એને રમવું પડશે પડિકલ છે પડિકલ હમણાં જ કોરોનામાંથી એ થઈને આવેલા છે ત્યારબાદ એ બી ડિવિલર્સ અને મેક્સવેલ છે આ ચાર ખેલાડીઓમાંથી બે ખેલાડીઓ કમસે કમ મોટી ઇનિંગ મોટી ઇનિંગ રમવી પડે અને પાર્ટનરશીપ બનાવવી પડે ઇફ યુ વોન્ટેડ ટુ વિન અને ખાસ કરીને કારણ કે તમારી સામે કઈ ટીમ છે મુંબઈની એવી ટીમ છે કે જેની પાસે બેટ્સમેનો જ બેટ્સમેનો છે રોહિત શર્મા જો ઈશાંત શર્મા જો સૂર્યા જો હાર્દિક જો પોલાડ જો નિશાન જો એક જાય ને બીજો આવે એ પરિસ્થિતિ છે એટલે તમારી પાસે તમે કેટલો સારો સ્કોર ધારો કે એની બેટિંગ ફર્સ્ટ તો તમે કેટલો સ્કોર મૂકી શકો એ વિનિંગ ટોટલ બને એ ખાસ જોવું રહેશે અને ધેટ સ્કોર અગેન્સ્ટ મુંબઈ મે બી અરાઉન્ડ વન એટી વન નાઇન્ટી એ તમે એનાથી ઓછો સ્કોર કદાચ ચાલી ના શકે એવું કહેવાય બિલકુલ અશોકભાઈ પણ જ્યારે આપણે બેટિંગ લાઈનઅપની તો વાત કરતા હશે ને આ બેટિંગમાં તો અત્યારે વિરાટ કોહલી છે પડિકલ છે વોશિંગ્ટન સુંદર અને તેની સાથે જે મિસ્ટર થ્રી સિક્સટી એબી ડિવિલિયર્સ છે એરોન ફિન્ચ ઘણા બધા એવા જે પ્લેયર્સ છે કે જે સારામાં સારી બેટિંગ કરી શકતા હોય છે પરંતુ ગઈ વખતે પણ એક સવાલ હતો બોલિંગ લાઈનઅપને લઈને અને આ વખતે મને સવાલ છે કે આ વખતે બોલિંગ કઈ રીતની સેટઅપ કરશે કારણ કે જ્યારે મેચની જે શરૂઆતની વાત કરીએ જો તેમની બેટિંગ આવે તો ત્યારબાદની જે ટીમ છે તેમની વિકેટ્સ ઘણી લેવી જરૂરી છે પરંતુ બોલિંગ લાઇનઅપ ઘણો ગઈ વખતે પણ પૂર જોવા મળ્યો હતો આ વખતે બોલિંગ લાઇનઅપ સારો છે એટલા માટે હું કહું છું કે એક તો જેમિસન જેમિન્સનને લાવવામાં આવે છે ઇઝ ધ ફાસ્ટ બોલર એટલે પહેલી ઉપર પહેલું તો એની ઉપર દબાણ હશે ત્યાર પછી તમારી પાસે સૈની છે અને સિરાજ છે સિરાદે બહુ જોરદાર પ્રદર્શન કર્યું હતું ઓસ્ટ્રેલિયાની અંદર અને શાનદાર રીતે બોલિંગ કરીને વિકેટો લઈને ભારતને જીતાડવામાં બહુ મોટો ફાળો આપ્યો હતો એટલે એની લાઇન લેન્થ અને એની સ્પીડ અને સૈની આ સૈનીની પણ સ્પીડ અને આ બંનેની સ્પીડ જોરદાર છે યજુન્દ્ર ચહલ સ્પિનર તરીકે છે એક્સ્ટ્રા સ્પિનર તરીકે તમને મેક્સવેલ પણ મળી ગયો છે ઓફ સ્પિનર તરીકે એટલે તમારું બોલિંગ ડિપાર્ટમેન્ટ ત્યાં પૂરું તમારે એક ફાસ્ટ બોલર જોઈતો હતો એ ફાસ્ટ બોલર તમે જેમિસનને લઈ આવ્યા છો એટલે એની પાસેથી તમે કેટલું સારું કામ કઢાઈ શકો છો એ છે અને જે બે નામ દીધા સૈની અને સિરાજ એ પોલિશ્ડ બોલર્સ થઈ ગયા છે હવે કારણ કે એ લોકો ઇન્ડિયા રમ્યા છે દે નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ પિચિંગ કઈ જગ્યાએ પીચ કરવું જોઈએ તો કઈ કેટલી સ્પીડે બોલિંગ નાખવી જોઈએ આઈ થિંક દેટ દે અન્ડરસ્ટેન્ડ વેરી વેલ એટલે માનું છું ત્યાં સુધી આ વખતે બોલિંગ ડિપાર્ટમેન્ટ મને સારું લાગે છે બેટિંગ ડિપાર્ટમેન્ટમાં ડેફિનેટલી એ લોકોએ મોટો સ્કોર મૂકવો પડશે કારણ કે બેટિંગ ડિપાર્ટમેન્ટમાં જે તમે ખેલાડી લાવ્યો છો મેક્સવેલ ગયા વખતે નથી રમ્યો એટલે આ વખતે પહેલાં એનું ફોર્મ બહુ અગત્યનું વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગની આશા રાખવી પડે તમારે ઇફ ઇ ડઝન્ટ ડૂ ધેટ તો પછી તકલીફ પડે હવે આજની મેચ જો સામે સ્પિનરો એટલા બધા છે ઓફ સ્ટમ્પની ઉપર બોલ પડીને બહારની તરફ તો ટ્રેન્ટ બોલ છે અને બાકીના સ્પિનર જે એના છે એ બધા બોલ બહાર કાઢે છે હવે જ્યારે બોલ બહાર નીકળે તો વિરાટ કોહલી ઇઝ ઓલવેઝ ફેસિંગ પ્રોબ્લેમ તો એ વખતે સ્પિનરની ભૂમિકા કેવી રહેશે એ પણ આજે જોવાનું રહેશે એ ઓપનિંગ કરશે એ વાત બરાબર છે બની શકે કે સામે રોહિત શર્મા શરૂઆતથી સ્પિનરથી જ કરે એ પણ પોસિબલ છે એટલે કહેવાનું તાત્પર્ય છે કે રન્સ નહીં બને તો જીતવું મુશ્કેલ છે કારણ કે તમે એકસો પચાસ રન બનાવશો એકસો સાહીઠ રીતે બનાવશો તો આ બોલર્સ તમારા એટલા રનને રોકી શકશે તમે એકસો વીસ એકસો પચીસ બનાવશો તો બોલર બિચારા કંઈ કરી નહીં શકે બિલકુલ બિલકુલ જ્યારે આપણે આ બાજુ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની તો અશોકભાઈ વાત કરી કે જે અત્યાર તો બોલિંગ લાઈન પણ ઘણો સારો જોવા મળી રહ્યો છે બીજી બાજુ એ બીડીબલર્સ વિરાટ કોહલી મેક્સવેલ છે તેમના કારણે બેટિંગ પણ કંઈક સારું પ્રદર્શન આપવું એ જરૂરી છે મુંબઈ ઇન્ડિયન્સ માટે આપ શું કહેશો પરંતુ મુંબઈ ઇન્ડિયન્સની તમે પહેલાં પણ કહ્યું કે પ્લેઈંગ ઇલેવન ખૂબ જ જોરદાર છે કેમ કે તેમાં રોહિત શર્માથી છેક છેલ્લે જસપ્રીત બુમરાહ સુધી એમની જે બોલિંગ છે ટ્રેન્ટ બોલની બોલિંગ છે એ કયા પણ અત્યારે તો જીત હાંસલ કરી શકે તેવા છે તો શું કહેશો મુંબઈ ઇન્ડિયન્સને લઈને પહેલી વસ્તુ એ છે કે ગમે તેટલી સારી બોલિંગ બેટિંગ સારી છે બિલકુલ એટલે આ ટીમ ટીમને હરાવી ના શકાય એવું કંઈ નથી એનાથી તમારે પ્લાનિંગથી ચાલવું પડે તમારી પાસે એક સારો સ્કોર જોઈએ કારણ કે તમારી પાસે એવા જબરદસ્ત બોલર્સ નથી એટલે તમારી પાસે સ્કોર તમને બચાવી શકે કોરનું પ્રેશર આવે કારણ કે કોઈ કોઈપણ બેટ્સમેનની ઉપર પ્રેશર રન બનાવવાનું હોય એ રન બનાવવાનું પ્રેશર આવે કે અરે મારે આઠની આઠની એવરેજથી રન બનાવવા દે દસની બે ઓવર મેડન ગઈ તો સીધી બારની એવરેજ થઈ જાય ચૌદની એવરેજ થઈ જાય આ પરિસ્થિતિ સર્જાય તો ડેફિનેટલી મુંબઈની ટીમ પણ દબાણમાં આવી જાય અને આવી ગયેલી છે ભૂતકાળમાં એવું નથી કે એ લોકો ક્યારેય હાર્યા નથી બિલકુલ અફકોર્સ ટીમ જબરજસ્ત છે અને ક્વિન્ટન નિકોક આજે નથી એટલે કદાચ ઈશાન કિશન ઓપન કરશે રોહિત શર્મા જે પછી સૂર્યકુમાર યાદવ છે એને પણ હમણાં ઝંઝાવાદ જગાવ્યો તો અમદાવાદમાં જોરદાર ઇનિંગ રમી છે ઈશાન કિશને બી ફાઇન ઇનિંગ રમી છે ત્યારબાદ તમારી પાસે પોલાર્ડ છે ઓલ ટાઈમ ગ્રેટ એને ગમે ત્યાં મૂકો ગમે તે ક્રમે મૂકો હી ગોઝ ફોર ધ શોર્ટ્સ એન્ડ હી પ્લેસ અહીંયા બીજું એ પણ છે કે તમારી પાસે બહુ જ જબરજસ્ત આક્રમક બેટ્સમેનો જ્યારે હોય ત્યારે બની શકે કે ટ્રિક ઓફ ધ ટ્રેડ જાણનાર બોલર હોય તો એમની વિકેટો પણ જલ્દી લઈ શકે એટલે એવી પણ આપણને એ જોવા મળી છે ઇવન ઇવન હાર્દિક પંડ્યા આઉટ થતો જોવા મળ્યો છે સસ્તામાં ઇવન કૃણાલ પંડ્યા આઉટ થતો જોયો છે એટલે એ બની શકે તમારી પાસે ત્યાર પછી તમારો રાહુલ ચહર ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ કલ્ટરનાઇલ આ ફાસ્ટ બોલર્સ છે જસપ્રીત બુમરા એવરીબડી નોઝ તો એના મેરેજ હતા એટલે ઘણા વખત એ રમ્યો નથી પણ ઇઝ ઝન ઇન ગુડ ફોર્મ યુનો એટલે એમાં કોઈ બીજું આપણને નથી મળતું એટલે બે ટ્રેનપોલ્ટ અને જે આ બે ખેલાડીઓ છે જસપ્રીત બુમરાહ એ જ બહુ જ અઘરા ખેલાડીઓ છે પણ એટ ધ સેમ ટાઈમ અનપ્લેએબલ નથી કદાચ જસપ્રીત બુમરા થોડો રમવો અઘરો પડે છે પણ ઇવન ટ્રેન્ટ બોલ્ટની સામે તમે રન કરી શકો છો અને આની પહેલાં ઘણા બધા રન એની બોલિંગમાં ગયેલા છે એ ઓફકોર્સ ઇઝ પિચિંગ ઓન ધી ઓપ્શન અને પછી ફર્ધર મૂવ્સ હવે થાય એટલે આર્મ બોલરને જે એક એંગલ મળવો જોઈએ એંગલ એ ડેફિનેટલી લે છે પણ એને જો તમે વ્યવસ્થિત કરી શકો તો એમાં રન બની શકે છે જે એક બાજુ ક્યાંક આ વખતે આઈપીએલ બે હજાર એકવીસથી જે શરૂઆત થઈ રહી છે અશોકભાઈ છેલ્લો પ્રશ્ન પૂછવા માગીશ આખી જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે પહેલી મેચ છે પીચ કેવા પ્રકારની તમે જોઈ રહ્યા છો કયા ફાસ્ટર બોલને ક્યાંક અતરા આધારિત છે સ્પિનરને આધારિત છે જો ટોસ કોઈ પણ ટીમ જીતે તો કયા પ્રકારની બેટિંગ લે બોલિંગ લે શું કહેશો આપ છેલ્લે ચેન્નઈ ના મેદાન ઉપર રમવાનું છે ડેફિનેટલી સ્પિનર્સ વિલ બી ડોમિનેટિંગ ધ શો એ પીચ સ્પિનર્સની છે એટલે સ્પિનરોનું પહેલાં પ્રભુત્વ રહેશે બીજી એક વાત તમે જે કહી એમાં હજુ પણ હું કહીશ કે ચેસ કરવાનું એ લગભગ આમાં પસંદ કરતા હોય છે ટોસ જીતીને બિલકુલ એટલે કદાચ એ જ ટ્રેન્ડ જાળવી રાખશે અફકોર્સ વિરાટ કોહલીએ ગયા વખતે બી એવા ડિસિઝન લીધા છે કે પહેલાં બેટિંગના એ પોસિબલ છે પણ હું માનું છું ત્યાં સુધી તમે કેટલા રન સામેની ટીમ કરે છે અને તમને કેટલું ટાર્ગેટ મળે છે એ તમે ઇઝીલી ચેઝ કરી શકો તમારા બેટિંગમાં પણ ફેરફાર કરી શકો માનું છું કે એ વધારે પ્રિફરેબલ રહેશે બિલકુલ સ્પિનરોની પીચ છે બસો રનનો સ્કોર જોવા નહીં મળે પણ એકસો સિત્તેર એંસી સુધીનો સ્કોર આપણને જોવા મળશે કારણ કે બંને ટીમોમાં બેટ્સમેનો જબરજસ્ત છે અને ડેફિનેટલી ચોગ્ગા છગ્ગાની રમઝટ પહેલા જ દિવસથી આ લોકો બોલાવશે બિલકુલ છેલ્લો એક ટૂંકમાં પ્રશ્ન પૂછવા માંગીશ અશોકજી શું પહેલી મેચ છે અત્યારે એક શરૂઆત થવા જઈ રહી છે આઈપીએલ બે હજાર એકવીસની શું આ મેચમાં પહેલાંથી જ પહેલી જ મેચથી ક્યાંક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે પણ નવા ચહેરાઓનો સ્થાન કરતાં બેઝિકલી વેન ઇટ ઇઝ નીડેડ આજે ધારો કે જસપ્રીત બુમરાહ કોઈ કારણસર ના રમતો હોય તો બીજા કોઈ ફાસ્ટ બોલરને તમે ટીમમાં લાવો બિલકુલ આ જો રમતો હોય તો ડેફિનેટલી એ ટીમમાં રમશે એટલે તે છતાંય ઓફકોર્સ કે જેમિસનને મેક્સવેલ બંને તો ટીમમાં આવવાના જ છે આ બંને જે ખરીદાયેલા છે દે વિલ ડેફિનેટલી બી ઇન ધ ટીમ પણ મુંબઈ ઇન્ડિયન્સની ટીમના જે ખરીદાયેલા ખેલાડીઓમાંથી કોઈ અંદર આવે એવી શક્યતા થોડી ઓછી લાગે છે બિલકુલ તો દર્શક મિત્રો એક બાજુ આઈપીએલ બે હજાર એકવીસની શરૂઆત અને આજની જે સૌથી પહેલી મેચ છે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચેન્ની ખાતે રમાવા જઈ રહી છે હવે તેમાં પણ કઈ ટીમનું કેવા પ્રકારનું પ્રભુત્વ રહેશે કેવા પ્રકારનું પ્રદર્શન રહેશે તેને લઈને હવે સવાલ છે તો હવે જોવાનો એ કે આજે જે આ મેચની એક શરૂઆત થવા જઈ રહી છે આઈપીએલ બે હજાર એકવીસની શરૂઆત થવા જઈ રહી છે કેવી શરૂઆત થશે ને હવે અંતમાં મુંબઈ ઇન્ડિયન્સ ફરી એકવાર ક્યાંક ટાઇટલ લઈ જશે કે પછી કોઈ અન્ય ટીમ ટાઇટલ લઈ જશે અને તેની સાથે સાહેબ ટીમ કઈ રહેશે તો હવે આ વખતની સિઝનમાં જોવા રહ્યો તેની સાથે અશોકભાઈ આપનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણા માટે થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો આજના વિશેષ રજૂઆતમાં બસ મંજ રજા આપશો નમસ્કાર